દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં 72મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં ભાજપ કાર્યાલય ખાતે પણ ધામધૂમથી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં 72મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં ભાજપ કાર્યાલય પર ધામધૂમથી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના સાંસદ કિરીટ સોલંકી સહિત તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા, તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી. આ અમદાવાદ શહેરના પૂર્વ મેયર કાનાજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. તેમજ આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભાજપ ભારતીય જનતા પાર્ટી લોકો માટે વિચારે છે અને આજે ભાજપના તમામ કાર્યકર્તાઓ વિકાસના કાર્ય કરી રહ્યા છે. તમામ લોકો એકજૂથ થઈ વિકાસના કામો કરી રહ્યા છે. 71મા વર્ષ પૂર્ણ કરીને 72મા વર્ષમાં સ્વતંત્રતા દિવસ આજે આપણે ઉજવી રહ્યા છીએ આખા દેશની અંદર. એમાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે વિચાર કરી રહ્યા છે અને આ દેશની સમૃદ્ધિ માટે, આ દેશના વિકાસ માટે તમામ કાર્યકર્તાઓ એકજૂથ થઈને આ દેશનો વિકાસ કઈ રીતના થાય, આ દેશ પરમ વૈભવ તરફ કઈ રીતના જાય, એના તમામ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે કરી રહ્યા છે અને એમાં સફળતા પણ મળશે એવું અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી એવો વિશ્વાસ છે. અને આજે દેશમાં આઝાદી જેને જેને આ દેશની અંદર યાચનાઓ ભોગવી છે, જેલવાસ ભોગવ્યા છે, એના અનુસંધાનમાં આજે અમને નમન કરીએ છીએ કે એમના લીધે આજે દેશની આઝાદી મળી છે. એના માટે અમે ગર્વ અનુભવીએ છીએ અને આ દેશ સમૃદ્ધિ તરફ જાય, જેને આઝાદી આપે છે એમના માનમાં, એમના યાદમાં આપણે બધા ભેગા મળીને આ દેશનો વિકાસ અને આ ભારત સ્વસ્થ, ગુજરાત સ્વસ્થ, અમદાવાદ કર્ણાવતી મહાનગર સ્વસ્થ બને એમાં સંયોગ પડે, આપણો તમામનો સંયોગ આપ બધા આપશો એવી મારી વિનંતી છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. કેમેરામેન પુરુષોત્તમ ચૌહાણ સાથે દિવ્યેશ નશીત, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.